नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर नंबर 3 तो 11 आंकड़ा शास्त्र। आ चैप्टर की अंदर આપણે અગાઉ મધ્યકની ગણતરી કેવી રીતે કરી શકાય એના સંદર્ભમાં આપણે કેટલીક વાતો કરી, એમાં છે કે આપણે ભારિત મધ્યકની પણ આપણે વાતો કરી। હવે એમાં આપણે આગળ વધીએ છીએ। બીજો એક મધ્યકનો પ્રકાર મળે છે જેને ગુણોત્તર મધ્યક તરીકે ઓળખવામાં આવે છે। હવે ગુણોત્તર મધ્યક કેવી રીતે શોધવામાં આવે અથવા ગુણોત્તર મધ્યક કોને કહેવામાં આવે એના સંદર્ભમાં આપણે પહેલા વાત જોઈ લઈએ। તો ગુણોત્તર મધ્યક એટલે શું? તો n ઘન અવલોકનોના ગુણાકારના n માં ગુણને ગુણોત્તર મધ્યક તરીકે ઓળખવામાં આવે છે। એટલે n ઘન અવલોકનો એટલે x1 x2 x3 up to xn સુધી આપેલા હોય તો x ઘન અવલોકનોના ગુણાકારના n માં ગુણને ગુણોત્તર મધ્યક તરીકે ઓળખવામાં આવે છે। હવે અહીંયા ગુણોત્તર મધ્યક માટે આપણે સંકેત યાદ શું કેપિટલ G નો આપણે ઉપયોગ કરીશું। માર્ગથી n અવલોકનો આપેલા છે x1 x2 x3 up to xn સુધીના આપેલા છે। હવે આપણને કહેવામાં આવે છે કે ગુણોત્તર મધ્યક શોધો તો G બરાબર શું? તો એને સમાયે આપણે દીધી મિત્રો n સ્ક્વેર રૂટમાં લેવાની, વર્ગમૂળમાં તમારે લેવાની જેટલી સંખ્યાઓ આપી હોય x1 x2 x3 x4 up to xn સુધી, એટલે અહીંયા છે કે n ઘન। હંમેશા ધ્યાન રાખજો ધન સંખ્યાઓ જ આપણે લઈશું, શૂન્ય અને ઋણને લેતા નથી। બરોબર ધ્યાન રાખજો n ઘન અવલોકનોના ગુણાકારના n માં ગુણને ગુણોત્તર મધ્યક તરીકે ઓળખવામાં આવે। n જુદી જુદી ધન સંખ્યાઓ આપેલી હશે એનું ગુણોત્તર મધ્યક શોધવામાં આવે તો જેટલી સંખ્યા હોય એ પ્રમાણે n નું મૂળ લેવામાં આવે એટલે ગુણોત્તર મધ્યક તરીકે ઓળખવામાં આવે। માની લો કે બે સંખ્યાઓ આપેલી હોય x અને x1 x1 અને x2, તો એને આપણે વર્ગમૂળમાં લઈશું। માની લો કે ચાર સંખ્યાઓ આપેલી હોય તો એનું શું લેવામાં આવશે? ચતુર્થ મૂળ લેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો, એટલે 2 વખત સ્ક્વેર રૂટ લેવામાં આવશે। અને જો માની લો કે આઠ સંખ્યાઓ આપેલી હોય તો એના માટે અષ્ટમૂળ લેવામાં આવશે અને 3 વખત એ તમારે લેવાનું થશે x1 x2 up to x8 સુધી તમારે લેવાની થતી। જો આઠ સંખ્યાઓ હોય તો 3 વખત તમારે સ્ક્વેર રૂટ લેવાનું, ક્રમશઃ છોડતા જશો અને એની ગણતરી કરવા માટે આવી રીતે આપણે ઉપયોગમાં લઈશું। એટલે n ધન સંખ્યાઓ આપેલી હોય તો એનું એનું જે મૂળ છે એને ગુણોત્તર મધ્યક તરીકે ઓળખવામાં આવે છે, એટલે એને વર્ગમૂળમાં લઈ અને તમારે લેવાનું થશે, જ્યાં શૂન્ય અને ઋણ સંખ્યાનો આપણે ગુણોત્તર મધ્યક શોધી શકતા નથી, માત્ર ધન સંખ્યાઓનો જ આપણે ગુણોત્તર મધ્યક શોધીશું। એટલે મોટા ભાગે બેના ગુણકમાં, એટલે 2 હોય, 4 હોય, 8 હોય, 16 હોય, એવી રીતે જ આપણને લેવામાં આવે। એટલે 2 હોય તો વર્ગમૂળ લઈશું, 4 હોય તો ચતુર્થમૂળ લેવામાં આવે, 8 હોય તો અષ્ટમૂળનો આપણે ઉપયોગ કરી અને આપણે દાખલાની ગણતરી કરીશું। તો આવો એક દાખલો આપણને સ્વાધ્યાયમાં આપેલો છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એના આધારે આપણે ગણતરી બતાવી દઈશું। તો સ્વાધ્યાય 3.3 માં એ પહેલો દાખલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો, જુઓ તમે અહીંયા સ્વાધ્યાય 3.3 ની અંદર એનો એક્ઝામ્પલ નંબર 1 આપેલો છે। જુદી જુદી સંખ્યાઓ આપી છે 2, 1, 5, 9, 1, 3, 2 અને 4। હવે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એમ બરાબર કેટલી સંખ્યાઓ આપેલી છે વિદ્યાર્થી મિત્રો? 8 આપેલી છે, એટલે શું લેવાય? એને અષ્ટમૂળ તરીકે ઓળખવામાં આવે। એટલે તમારે શું કરવાનું? ગુણોત્તર મધ્યક શોધો। તો ગુણોત્તર મધ્યક શોધવા માટે આપણે સૂત્ર છે કે જી બરાબર, એટલે પહેલી આપણે અહીં લખી દઈશું તો 2, 1, 5 અને ગુણાકારમાં લઈ લેજો 2×1×5×9×1×3×2×4 લેવાનું હોય। હવે 8 સંખ્યાઓ છે તો એના માટે શું કરવાનું? 3 વખત તમારે વર્ગમૂળની સંખ્યાઓ લેવાની થશે અને એ બધાનો તમારે ગુણાકાર કરવાનો થશે અને એ ગુણાકાર તમે કરશો એટલે 2×1×5 આ બધાનો ગુણાકાર કરવાનો। હવે એ ગુણાકારને એ તમારે અષ્ટમૂળમાં લેવાનો થશે એટલે ત્યાં 21 સાઈડ તમને મળશે, એટલે અહીંયા 621 સાઈડ પણ કેટલા વખત લેવાનું થશે? 3 વખત વર્ગમૂળ લેવાનું થશે, કારણ કે 8 સંખ્યાઓ છે તો અહીંયા લખવું તો આવી રીતે પણ આને આપણે લખી શકીએ, બરોબર છે? 2160 પણ એનું શું આવે? અષ્ટમૂળ આવશે વિદ્યાર્થી મિત્રો, અને અષ્ટમૂળ એટલે કેટલા વખત વર્ગમૂળ લેવાનું હશે? 3
21 साइड पहली वक्त शू कर કેલ્ક્યુલેટર માં લખશો વર્ગમૂળનો ચિહ્ન દબાવશો એટલે એક સંખ્યા તમને પ્રાપ્ત થશે અને તે સંખ્યા એ તમને મળશે 46.4758 બરોબર એટલે એક વખત જોયું એટલે ત્રણ વખત હતું 2, 4 અને 8 એક વખત 21 સાઈ વર્ગમૂળનો ચિહ્ન દબાવશો તો 46.4758 પણ હજુ આવશે 2 હવે પછી આપણે શું કરીશું ફરીથી આજ સંખ્યા કેલ્ક્યુલેટરમાં લઈશું વર્ગમૂળનો ચિહ્ન દબાવશો એટલે વર્ગમૂળ હવે એક જ બાકી રહેશે એટલે 46.4758 એની વર્ગમૂળમાંથી છોડશો એટલે ત્યાં તમને કિંમત મળે 6.8173 બરોબર એટલે આ રીતે જશું હજુ પણ આપણે તમને વર્ગમૂળનો બતાવશો અને ત્યાર પછી જ્યારે કિંમત લખશો એટલે ત્યાં તમને કિંમત મળશે છેલ્લે 2.61 એટલે આવી રીતે એટલે કેટલી સંખ્યાઓમાંથી ફરીથી વખત જોઈ લો 8 સંખ્યાઓમાંથી તો વર્ગમૂળ આપણે લખશું હવે બધી સંખ્યાઓનો ગુણાકાર કરશો તો 21 સાઈડ મળશે પણ કેટલી સંખ્યાઓ છે 8 એટલે વર્ગમૂળ લખી અને 8 લખજો હવે પછી આપણે ગણતરી કરવા માટે શું તો 2 2 4 અને 4 2 8 સંખ્યાઓ છે એ ત્રણ વખત વર્ગમૂળ આપણે લેવાનું થશે 21 સાઈડ લખી છે 21 સાઈડ કેલ્ક્યુલેટરમાં લખશો વર્ગમૂળ દબાવશો ચિહ્ન છોડી દેશો એટલે 2 46.4758 મળશે હજુ ફરીથી પાછા એક વખત લેવાનું થશે એટલે 6.8173 મળશે હજુ પણ એક વખત વર્ગમૂળ લેવાનું થશે એને છોડશો તો 2.61 તો આવી રીતે ગુણોત્તર મધ્ય આપણે શોધી શકીશું બીજો એક દાખલો આવો છે વિદ્યાર્થી મિત્રો જુઓ કે એક મશીનની કિંમતમાં તેના પહેલા 4 વર્ષમાં અનુક્રમે 10%, 7%, 5% અને 2% નો ઘટાડો એટલે કે દરે ઘસારો થાય છે ઘસારાની સરેરાશ યોગ્ય રીતે શોધો હવે મિત્રો જ્યારે ઘસારાની વાત આવે અને યોગ્ય રીતે શોધો તો અહીંયા ટકાવારી આપેલી હોય તો એ ટકાવારીને આધારે સૌપ્રથમ આપણે ગુણોત્તર મધ્યક જ યોગ્ય રીત છે તો એનો આપણે ઉપયોગ કરીશું તો આપણને દાખલા નંબર 2 વિદ્યાર્થી મિત્રો મળે છે અને દાખલા નંબર 2 તો એની કિંમતો આવી રીતે આપણે આપી શકીશું તો અહીંયા એની જે કિંમતો છે પહેલામાં 10% કિંમત ઘટાડો થાય છે બીજામાં 7% કિંમત ઘટાડો થાય છે 8% કિંમત ઘટે છે અને છેવટે 2% કિંમતમાં ઘટાડો થાય છે તો આ ઘસારો થાય છે તો ઘસારાની સરેરાશ યોગ્ય રીતે શોધો જો આવી રીતે દાખલો પૂછાય તો તમારે શું કરવાનું હંમેશા કોઈ પણ વસ્તુની કિંમત 100 છે અને એમાં જે કોઈ ઘસારો આપણે બાદ કરવાનો થશે માનો કે પહેલું મશીન છે તો એમાં 10% ઘટાડો થાય છે એટલે 10/7 કરશો એટલે કિંમત આવશે નહીં બીજા મિત્રો આવે છે 100 એમાં 7% ઘટાડો છે કારણ આવશે 100 છે એમાં 5% ઘસારો થાય 95 આવશે અને છેલ્લે 2% છે તેમાંથી 2% બાદ કરશો તો 1.98 આવશે તો 4 કિંમતો થઈ તો 4 કિંમતોનો ગુણોત્તર મધ્યક શોધવા માટે પહેલાં તો આપણે વર્ગમૂળમાં 90 × 3 × 95 × 98 કરીશું હવે આ બધાનો હવે અહીંયા શું આવશે ચતુર્ભુજ આવશે આ બધાનો તમે ગુણાકાર કરશો તો એ ગુણાકાર એ તમને જોવા મળે 77.9947 આવી રીતે તમને કિંમત મળશે પણ શું મળે છે ચતુર્ભુજ છે હવે ચતુર્ભુજને આપણે કેવી રીતે લખશું ડબલ વખત આવશે 2 × 2 = 4 થશે એટલે 77.9947 વર્ષ આવી રીતે આવશે હવે તમારે આ કિંમત લખવાની અને સ્ક્વેર રૂટનું ચિહ્ન દબાવશો એટલે ફરીથી તમને કિંમત મળશે વર્ગમૂળમાં અને એ કિંમત તમને મળશે વિદ્યાર્થી મિત્રો એ આવશે 88.27 એ તમને જોવા મળશે એ 49.68 ચાર સંખ્યાઓ છે ચતુર્ભુજ આવે 8 સંખ્યાઓ હતી અષ્ટભુજ આવે તો ચાર સંખ્યાઓ છે 77.9947 આ બધાનો ગુણાકાર થયો પણ બે વખતે વર્ગમૂળ લેવાનું થશે કારણ કે ચતુર્ભુજ શોધવાનું થશે હવે આ સંખ્યા લખી અને વર્ગમૂળ ચિહ્ન દબાવશો એટલે તમારા સ્ક્રીન ઉપર મળશે 88
पची
और सी आपसे एसी और ये आपसे एसी भी आप दिक्कत आपके ऊपर नहीं लगवाना नीचे ऐसी आपसे न्यू आपसे हमें कुछ ही बाद में आपसे ध्यान रखो विद्यार्थी मित्रों यहां नौ शब्द आपने लिखवा अपन नौ लिखी है कि नहीं 1 2 3 4 5 6 7 8 અને 9 આપેલી સંખ્યાઓને છઠ્ઠા ક્રમમાં આપણે ગોઠવી દીધા હવે આપણે નવ સંખ્યાઓ છે મધ્ય શોધવા માટે n + 1 / 2 માં અવલોકનની કિંમત આપણે લઈશું એની તો કેટલા લેશો 9 9 / 1 / 2 માં અવલોકનની કિંમત આવશે એટલે શું આવશે 10 / 2 એટલે શું આવશે પાંચમા અવલોકનની કિંમત તો પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું તો આપણો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો m = 80 થોડી પડી ગઈ વાત ને પણ એને શું કરવાનું કાં તો ચડતા ક્રમમાં કાં તો ઉતરતા ક્રમમાં શક્ય હોય તો આપણે ચડતા ક્રમમાં જ લઈશું નાની સંખ્યાઓ પહેલી પછી ક્રમશ મોટી સંખ્યાઓ આપણે લઈશું તો એને ચડતા ક્રમમાં કારણ કે આપણને મહાવરો પડેલો છે કે નાની સંખ્યાઓ પહેલા લખીને પછી ક્રમશ સંખ્યાઓ આપણે લખતા જઈશું તો અહીંયા પણ કોઈ કે મારે ઉતરતા ક્રમમાં લખવાનું છે તો અહીંયા 92 પહેલી આવો આવી રીતે લખશો 92 આવે 90 આવે 85 આવે કરી શકીએ વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણે આપી શકીશું